नमस्कार, आप जो रहा छो न्यूज 8, આપની સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ વાપી થી કે જ્યાં પાર નદીમાં 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે। 4 વિદ્યાર્થીઓને નહાતા બચાવી લેવાયા છે। નદીમાં નહાવા પડ્યા હતા વિદ્યાર્થીઓ। બે વિદ્યાર્થીઓના મોતથી પંથકમાં શોક ફેલાયો। तो वलसाड़ी पार नदी में 6 विद्यार्थियों डूब्या होवानी घटना सामे आवी। जे विद्यार्थियों माथी 2 विद्यार्थियों ना मौत थया छे, जारे के 4 विद्यार्थियों ने तात्कालिक बाहर काढ़ी लेवामां आव्या हता, जेने कारणे तेओनो जीव बचावी लेवायो। नदी में नहावा पड़ा हता तमाम विद्यार्थियों, जेमां 2 विद्यार्थियों ना मौत थी पंथक में शोक फैलायो छे। आंगे वधु माहिती संवाददाता भरसी वाढेर आपी रह्या छे। भरत, 6 विद्यार्थियों नहावा पड़्या हता, 2 विद्यार्थियों ना मौत थया छे, जारे के 4 विद्यार्थियों ने बचावी लेवामां आव्या छे। जाणवा मांगीशुं के आखरे आखी ए घटना शुं हती। बिल्कुल जना, जो वलसाड नई पार नदी है, अतुल नजीक थी पसार थाय छे, त्यां आगळ कॉलेज ना विद्यार्थियों नावा गया था, तेमांथी 6 विद्यार्थियों नावा पड्या था, परंतु विद्यार्थियों ने तरता नहीं आवडता, तेओ डूब्या था। जो बनावनी जाण थता ज आसपासना लोको तात्कालिक एकठा थया था, तेमांथी 4 विद्यार्थियों ने बचावी लेवामां आव्या था, परंतु कमनसीबे 2 विद्यार्थियों ना डूबी गया था। आथी स्थानिक लोकोए पोलीस अने फायर ब्रिगेड ने जाण करी हती। बनावनी जाण थता पोलीस अने फायर नी टीम साथे ज अहींना आ विस्तारना स्थानिक जे चंद्रपुर ना विद्यार्थियों मृतदेह पोस्टमोर्टम करने सहित आगे कार्यवाही हाथ धरी है। तमाम विद्यार्थियों से कॉलेज में अभ्यास करता था, जेमांथी वापी और वलसाड न होवानु पण बहार आव्यु छे। जणा जी, बिल्कुल भरत, आभार। રાજકોટના કૃષ્ણનગરમાં પાણી માટે બબાલની ઘટના સામે આવી। દુકાનદારો વચ્ચે બારાબારી થઈ। જણાવી દઈએ કે દુકાન ઉપર ફ્લેટમાંથી પાણી ભરતા મામલો બિચક્યો હતો। તવા અને તાવીથાથી દુકાનદારોએ બઘડાટી બોલાવી, મારામારીનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજકોટના કૃષ્ણનગરની આ ઘટના, જ્યાં દુકાનદારો વચ્ચે પાણી પડતા મારામારીની ઘટના સામે આવી। દુકાન ઉપર ફ્લેટમાંથી પાણી પડતા દુકાનદારો બગડ્યા હતા અને તેઓએ તવા અને તાવીથાથી મારામારી કરવાની શરૂઆત કરી હતી। મારામારીનો આ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। માત્ર પાણી પડવાની ઘટનાથી આ દુકાનદારો રોષે ભરાયા અને તેઓ મારામારી કરવા લાગ્યા। તો આખરે લોક લાગણીને માન આપીને હવે અમદાવાદનો જે ફ્લાવર શો યોજાઈ રહ્યો છે તેની મર્યાદા 15 જાન્યુઆરી સુધી કરી દેવામાં આવી છે। જી હા, પહેલાં 12 જાન્યુઆરી સુધીની હતી સમય મર્યાદા, પરંતુ લોકોને ફ્લાવર શો ખૂબ જ પસંદ આવી રહ્યો છે, ત્યારે લોક લાગણીને માન આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે લોકો 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોની મજા માણી શકશે। છોટાઉદેપુરમાં સરકારી ડોક્ટર ફરજ પર હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે। લોકોનું કહેવું છે કે સમયસર તબીબ અહીં હાજર હોતા જ નથી। એક વાયરલ વિડીયોમાં દાવો કરાયો છે। નસવાડીના ગડબોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં સવારે 10:45 વાગે પણ ડોક્ટર પહોંચ્યા નહોતા। વિડીયો બનાવનાર વ્યક્તિનો દાવો છે કે અહીં દરરોજ આઉટ ચાલે છે અને જેના કારણે ગરીબ આદિવાસી દર્દીઓને પીડા ભોગવવી પડે છે। સરકાર તરફથી છેવાડાના લોકોને સમયસર અને મફત સારવાર મળી રહે તે માટે દરેક જગ્યાએ સુવિધાઓ તો ઊભી કરાય છે, પરંતુ તબીબો સમયસર આવતા જ નથી। તેવામાં સવાલ એ છે કે આવા તબીબો પર કડક કાર્યવાહી ક્યારે થશે? તો જ્યાં એક તરફ લગાતાર સરકારના પ્રયત્ન રહે છે કે લોકોને જલ્દીથી સારવાર મળી જાય અને તે માટે સરકારી દવાખાનાનો ઉપયોગ થાય, પરંતુ લોકોની ફરિયાદ છે કે તેઓ તો સમયસર સરકારી હોસ્પિટલ સારવાર કરાવવા માટે પહોંચે છે, પરંતુ તબીબો અહીં હાજર રહેતા જ નથી। આ અંગેનો એક વિડીયો પણ બનાવવામાં આવ્યો છે, જે વાયરલ કરવામાં આવી રહ્યો છે। છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલનો આ વિડીયો છે, જ્યાં ડોક્ટર હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે। અને આ વાયરલ વિડીયોમાં જે આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો છે, તેમાં જે તસવીરો સામે આવે છે તેમાં 10:45 વાગ્યાનો સમય છે, પરંતુ તે છતાં ડોક્ટર ફરજ પર હાજર નથી।
કાકા દવા ખડે આવ્યા છે તો કેમ બેઠા છે હજુ ડોક્ટર આવ્યા નહીં એવું છે હા ડોક્ટર હજુ નહીં આવે આખું દવાખાનું ખાલી છે રાતના પર બી આવ્યા હતા રાતની અંદર બી એક બી ડોક્ટર કે કોઈ સવલત નથી મળતી એની અંદર બિલકુલ એક કબાડી ખાના જેવું દવાખાનું થઈ ગયું છે ડોક્ટર સાહેબ આવ્યા છે અભી હાલ મેં એટલે અભી હાલની અંદર તો નથી ને 10:45 થઈ ગયા રાતે બી ઇમરજન્સીને લઈને આવ્યા હતા પણ રાતે ઇમરજન્સી લઈને એની અંદર પણ ડોક્ટર હાજર રહેતો નથી દિવસે નથી રહેતો કે રાતે નથી રહેતો અત્યારે બી ટાઈમ થઈ ગયો છે 10:30 હા બોલાવી લેવાનું કશું નહીં બોલાવી લેવાનું આ ડોક્ટર સાહેબની ખુરશી એનું રૂમ બીન ખાલી સંવાદદાતા સહેજબ ખત્રી અમારી સાથે છોટાઉદેપુર થી જોડાઈ રહ્યા છે સહેજબ સરકારી દવાખાનાની જે સુવિધા લોકોને મળવી જોઈએ તબીબો હાજર રહેવા જોઈએ લોકોની કમ્પ્લેન છે કે અહીં તબીબો સમયસર હાજર જ નથી રહેતા અંગેનો એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે જાણવા માંગે છે કે આખરે લોકોની ફરિયાદ છે શું જી જેના ખાસ કરીને જે છોટાઉદેપુર જિલ્લાનું જે નસવાડી તાલુકાના ગઢબુડિયાદ ગામે સામૂહિક હોસ્પિટલ આવેલું છે જેમાં ડોક્ટર સમયસર ના આવતા જે જાગૃત એક નાગરિક છે ગામનો સ્થાનિક છે તેઓએ પોતાના મોબાઈલમાં એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ખાસ કરીને ગત રાત્રિના જે સમયે એક જે યુવક છે તેનો અકસ્માત થયો હતો તેને લઈને એક વ્યક્તિ ગઢબુડિયાદ ગામે સામૂહિક હોસ્પિટલે પહોંચ્યો હતો પરંતુ રાત્રિના સમયે ત્યાં ડોક્ટર હાજર ન હતા તેઓને ટેલિફોનિક કરીને જાણ કરવામાં આવી હતી કે આ રીતે એક પેશન્ટ અકસ્માત થયો છે તેઓને તાત્કાલિક ડોક્ટરની જરૂર છે પરંતુ ડોક્ટરે ફોન પર જ જવાબ આપી દીધો હતો કે આ જે પેશન્ટ છે તેને નસવાડી ખાતે યા તો બોડેલી ખાતે લઈ જાઓ અહીંયા મને ત્યાં આવશે થોડો સમય લાગશે આ પ્રમાણની જે હકીકત છે તેઓ વ્યક્તિના જે કાને સાંભળતા તેઓના જે જમીન નીચે તેઓના પગ નીચે જમીન ખસી ગઈ હતી તેઓ હાલ તો પેશન્ટને લઈને નસવાડી પહોંચી ગયા હતા સારવાર તો આપી દીધી હતી ત્યારબાદ આજે સવારે એ જ વ્યક્તિ સવારમાં જ્યાં હોસ્પિટલે પહોંચ્યો હતો ત્યાં આગળ ડોક્ટર હાજર ન હતા ત્યારે 10:45 સુધી તેઓ ત્યાં આગળ રાહ જોઈ હતી પરંતુ સવારમાં પણ ડોક્ટર હાજર ન હતા તે પણ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો મહત્વની બાબત એ છે કે આરોગ્ય વિભાગ તરફથી આજે ગરીબ આદિવાસીને જે સુવિધાઓ મળી જોઈએ તેને સુવિધાઓ નથી મળી રહી તેને લઈને કેટલાક લોકોની અંદર ખાસ નારાજગી જોવાઈ રહી છે અને આ જે હોસ્પિટલ છે ગઢબુડિયાદનું સામૂહિક હોસ્પિટલ છે ત્યાં આગળ 3 ડોક્ટરની મેકમ છે તેમાંથી 2 ડોક્ટર છે તેઓ એમડી છે પરંતુ તેઓને સારવાર ના મળતા આ વિસ્તારના લોકો જે નારાજગી વ્યક્ત કરે છે તેઓને ત્યાંથી દૂર સુધી રિફર થવું પડતું હોય છે ખાસ કરીને મહત્વની બાબત એ છે જેના કે તે હોસ્પિટલની અંદર જે આજે સામૂહિક હોસ્પિટલ છે તેમાં સરકારી હોસ્પિટલની અંદર જે દવાઓ છે ઇન્જેક્શનો છે પૂરતી સુવિધા હોવી જોઈએ તેઓ પણ પૂરતી સુવિધા નહીં ડોક્ટર સાથે સંપર્ક કરતા ડોક્ટર ખુદ જણાવી રહ્યા છે કે જે હોસ્પિટલ છે તેની અંદર આજે પૂરતી દવાઓ અને ઇન્જેક્શનો નથી જેને લીધે અમારે પેશન્ટને રિફર કરવો પડતો હોય છે આમ તો આરોગ્ય વિભાગ આ જે હોસ્પિટલની તકેદારી રાખી અને જે મેકમ છે ડોક્ટરો જે ભરવામાં આવે ને આદિવાસી વિસ્તારના લોકોને જે કાળજી લેવામાં આવે એ આ વિસ્તારના લોકો તો માંગ કરી રહ્યા છે જેના જી બિલકુલ સહેજબ આભાર તો લોકો માંગ કરી રહ્યા છે કે આંગે કોઈ નિવેડો લાવવામાં આવે જેના કારણે તેઓને સમયસર સારવાર મળી રહે સરકારી દવાખાનામાં અને હવે વાત કરીએ વ્યાજખોરોની હવે ખેર નથી વ્યાજખોરો સામે સરકાર છે ફૂલ એક્શનમાં અને તેને લઈને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા રાત્રે 8:30 કલાકે એક વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે તમામ એસપી અને કમિશનર સાથે આ વિડીયો કોન્ફરન્સ કરાશે સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન થયેલી કામગીરીની આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન સમીક્ષા કરવામાં આવશે દરેક જિલ્લામાં કેટલા કેસીસ થયા તેની પણ સમીક્ષા વિડીયો કોન્ફરન્સિંગ દરમિયાન કરાશે લોકોની આવેલી રજૂઆત તથા કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવશે
આ વિડીયો કોન્ફરન્સમાં ડીજીપી સહિતના સિનિયર અધિકારીઓ પણ જોડાશે. તો હવે સરકાર ફૂલ એક્શન મોડમાં છે, જ્યાં વ્યાજખોરો કે જેઓ પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે તેઓની ખેર નથી. જે મામલે હાલ તમામ જિલ્લાના એસપીઝને ખાસ આદેશ આપી દેવામાં આવ્યો છે. આ અંગે વધુ એક વિડીયો કોન્ફરન્સ હર્ષસંઘવી દ્વારા લેવામાં આવશે. સાંજે 8:30 કલાકે આ વિડીયો કોન્ફરન્સ કરશે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી, જેમાં ડીજીપી સહિતના સિનિયર અધિકારીઓ પણ જોડાશે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા મયુર માંકડી આપી રહ્યા છે. મયુર, વ્યાજખોરો સામે જ્યારે સરકાર ફૂલ એક્શન મોડમાં છે અને તેને લઈને લગાતાર અપડેટ્સ પણ મેળવવામાં આવી રહી છે ગૃહરાજ્યમંત્રી દ્વારા, આજે વધુ એક વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે જેમાં તમામ એસપી અને કમિશનર જોડાશે. સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા થશે આ કોન્ફરન્સ દરમિયાન. જાણવા માંગીશું વિસ્તારથી કે આખરે હવે આ મામલે કઈ રીતે ગંભીર છે સરકાર. જી બિલકુલ, સરકાર આ મામલે ગંભીર છે અને વ્યાજખોરો સામે લાલ આંખ કરેલી છે. હાલ આ ડ્રાઈવ છે તે ચાલુ કરવામાં આવેલી છે અને તે જ અંતર્ગત તમામ એસપીઓ અને કમિશનરો સાથે ગૃહમંત્રી એ વિડીયો કોન્ફરન્સ કરવાના છે, તમામ વિગતો મેળવવાના છે અને ત્યારબાદ જે તબક્કાવાર જે પગલાં છે કેવા પ્રકારના લેવાના છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. જી બિલકુલ મયુર, આભાર. તો વ્યાજખોરોનું દૂષણ અટકાવવા માટે મોરબી પોલીસે પણ કવાયત હાથ ધરી છે. જે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને ડરાવી રહ્યા છે તેઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે મોરબી પોલીસે ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા 8 વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગરીબ અને મજબૂર લોકોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉપાડતા અને ગેરકાયદે રીતે ઊંચા વ્યાજદરે વ્યાજ વટાવવાનો ધંધો કરતા વ્યાજખોરો સામે પોલીસે ગાડીઓ કસ્યો છે. ઉછીના પૈસા આપી ઊંચા વ્યાજે પઠાણી ઉઘરાણ કરતા હોવાના ઇસમો વિરુદ્ધ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા એસપી સાહેબના માર્ગદર્શન મુજબ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. કુલ 8 આરોપીને પકડવામાં આવેલ છે. તો વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યભરમાં પોલીસ દ્વારા એક મોહિમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સુરત પોલીસ દ્વારા પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરીમાંથી મુક્તિ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. પીસીઆર વેન થકી બાઇક પર જાહેરાત કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસે વ્યાજખોરી વિરુદ્ધ એક નંબર પણ જાહેર કર્યો છે. તો આ તરફ પાટણના એચએનજીયુ કન્વેન્શન હોલમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાં ધિરાણ અધિનિયમ અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા લોકદરબાર યોજાયો હતો. પાટણ પોલીસે લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને વ્યાજખોરીનો ભોગ બનનારાઓને સાથ સહકાર માટે વિશ્વાસ આપ્યો હતો. મારા છોકરાએ 2 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા, એ પણ પોલીસવાળાનો છોકરો છે. આજે પણ મને ફરિયાદ પાછી ખેંચવા માટે એ લોકો દબાણ કરે છે. તો પણ આજે પણ હું બહુ હેરાન થઉં છું, તો મારી મને મદદ કરવા વિનંતી. એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલું હતું. લોકદરબારમાં લોકો તરફથી વ્યાજખોરી બાબતમાં રજૂઆતો થઈ છે, સાથે સાથે કેટલાક અગત્યના સજેશન્સ પણ થયા છે. તો વ્યાજખોરો સામે આણંદ ડિવિઝન પોલીસે લોકદરબારનું આયોજન કર્યું. એસપી પ્રવીણકુમાર મીણા, નાયબ પોલીસ અધિક્ષક જૈન પંચાલના અધ્યક્ષસ્થાને આ લોકદરબાર યોજાયો હતો. લોકદરબારમાં વ્યાજખોરોના આતંક, ટ્રાફિક તેમજ વધતી જતી ચોરીની ઘટનાઓને લઈને રજૂઆત કરવામાં આવી. જો લોકો કે અમને પ્રોબ્લેમ સુની હૈ ઉનસે અમને ઉનકી એપ્લિકેશન્સ માંગી હૈ. આ લોકો અમે લિખિતમાં એપ્લિકેશન આપશે અને એના ઉપર અમે લોકો કાર્યવાહી કરશું. સાથે સાથ 13 તારીખે પણ એક ઓર લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. આ જિલ્લા કક્ષાનો લોકદરબાર છે. અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં જ દારૂની રેલમછેલના દ્રશ્યો સામે આવ્યા. જી હા, દારૂની રેલમછેલ, તે પણ પોલીસ હેડક્વાર્ટરમાં. ખુદ પોલીસે જ દારૂની ખાલી બોટલ મળ્યાનો સ્વીકાર કર્યો છે. સાફ સફાઈ દરમિયાન હેડક્વાર્ટરમાંથી દારૂની બોટલ મળ્યાની કબૂલાત કરવામાં આવી છે. અહીં પોલીસ હેડક્વાર્ટર જ દારૂ જુગારનો અડ્ડો બની ગયો હોવાની કબૂલાત કરાઈ છે. હેડક્વાર્ટર એસીપીએ આ અંગે લેખિતમાં જાણ કરી છે. હેડક્વાર્ટરમાં જુગાડ પણ રમાતો હોવાની જાણકારી મળતા ખળભળાટ મચી ગયો. હવે આવી પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો કડક પગલાં ભરાશે તેવી ખાતરી આપવામાં આવી છે. આવી પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા સૂચના આપવામાં આવી છે.
તો દારૂની રેલમ છે અને તે પણ પોલીસ હેડક્વાર્ટરમાં જ ઝડપાયું છે અને આ અંગે પોલીસે ખુદ સ્વીકાર કર્યો છે. ખુદ પોલીસે જ દારૂની ખાલી બોટલ હેડક્વાર્ટરમાંથી મળી આવવાનો સ્વીકાર કર્યો છે. અહીં સાફ સફાઈ દરમિયાન દારૂ મળ્યાની કબૂલાત કરવામાં આવી છે. તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા હરમેશ સુખડિયા આપી રહ્યા છે. હરમેશ, પોલીસ હેડક્વાર્ટર જ દારૂ અને જુગારનો અડ્ડો બન્યા છે, આ વાતનો સ્વીકાર ખુદ પોલીસે જ કર્યો છે. જાણવા માંગે છે વિસ્તારથી કે આખરે કઈ રીતે આ ઘટના સામે આવી અને હવે શું પગલાં લેવાશે. દારૂની ખાલી બોટલો છે તે મળી આવી હતી, જેને લઈને ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આ વાત પહોંચી હતી અને તેના માટે તરી ઉચ્ચ અધિકારીઓએ એક લેટર તમામ લોકોને લખ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં હવે સાફ સફાઈ દરમિયાન આ રીતે દારૂની ખાલી બોટલો જણા છે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ એક અધિકારીને સૂચના પણ આપી દેવામાં આવી છે કે આ જે સાફ સફાઈ છે તે સાફ સફાઈ યોગ્ય રીતે થવી જોઈએ અને તે પણ એમાં કોઈ પણ પ્રકારની દારૂની બોટલો મળી આવે તો ઉચ્ચ અધિકારીને ધ્યાન દોરવું. બીજી તરફ વાત કરવામાં આવે તો હેડક્વાર્ટરમાં જુગાર રમાતો હોવાની પણ વાત અધિકારીઓને ધ્યાને આવે તે બાબતને લઈને પણ જે હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારીઓ છે અને જે લોકો ત્યાં નોકરી કરે છે તે બાબતને લઈને આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હેડક્વાર્ટર એટલે એક એવી જગ્યા કહેવાય છે કે શહેરમાં જે પણ પોલીસ સ્ટેશન હોય તેનો જે વહીવટ કરતા હોય. જી બિલકુલ હરમેશ, આભાર. તો આ અંગે પોલીસ કાર્યવાહી કરશે તેવી ખાતરી આપવામાં આવી છે. અરવલ્લીથી આંતરરાજ્ય સરહદો પરથી નાના મોટા વાહનોમાં દારૂ રાજ્યમાં ઘુસાડવાની કોશિશ લગાતાર કરવામાં આવે છે, ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરતા એક કાર શંકાસ્પદ લાગી. પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારની પાછળ ડિક્કીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલે 8,11,000 મુદ્દામાલ કબજે કર્યો. દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને દબોચી લેવાયો છે. અનેકવાર વોન્ટેડ બુટલેગર નાની કાર્સમાં ગુજરાતમાં દારૂ ઘુસાડતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે. અમદાવાદમાંથી ફરી એકવાર એમડી ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. અહીં 60,000 એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. ઝોન 1 એનસીબીએ આરોપીની ધરપકડ કરી છે. જૂની હાઈકોર્ટ પાસેના કોમ્પ્લેક્સમાંથી આરોપી ઝડપાયો છે. ઋષિરાજ જોશી સમીર નામના આરોપી પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. અમદાવાદના ચાંદખેડામાં આવેલા અંજલી જ્વેલર્સમાંથી દિવાળી સમયે થયેલી લૂંટ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરતા લૂંટ કરનાર જ્વેલર્સના કર્મચારી સહિત 3 લોકોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દુકાનમાં કર્મચારીએ જ્વેલર્સના માલિકને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. રૂપિયા 1.48 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટી આરોપીઓ ફરાર થયા હતા. લૂંટમાં ગયેલો મુદ્દામાલ બનાસકાંઠા આરોપીના ઘરેથી કબજે કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે લૂંટમાં ગયેલો રૂપિયા 1.8 કરોડનો સોનાના દાગીના પણ કબજે કર્યા છે. ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી હવાલા કાંડ સામે આવ્યું છે. અહીં એસઓજીએ વોચ ગોઠવી તપાસ કરતા એક કારમાંથી રોકડા 35 લાખ સહિત 40 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. કાર ચાલક દિલાવર મુસાએ નાણાં કપાસના હોવાની કેફિયત વ્યક્ત કરી છે. હવાલાના નાણાં અંગે જીએસટી, આઈટી સહિત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરાઈ હતી. આ વિભાગોની તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે. કબજામાં ગેરકાયદેસર રીતે મોટી રકમ લઈને નીકળવાનો છે, એના આધારે આજે આરોપી છે અને શક્તિનાથ સર્કલ પાસેથી ઇન્ટરસેપ્ટ કરવામાં એ માણસને રોકવામાં આવેલો. એ વ્યક્તિનું સર્ચ કરતાં, એમની ઝડતી કરતાં એના કબજામાંથી 35 લાખ રૂપિયા કેશ મળી આવેલા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં લવિંગજી ઠાકોર ગરબા રમતા નજરે પડી રહ્યા છે. ભાગવત સપ્તાહમાં લવિંગજી ઠાકોરે ગરબાની મોજ માણી, ક્યારેક ભજનના રંગમાં તો ક્યારેક ઢોલના તાલે નાચતા લવિંગજી જોવા મળી ચૂક્યા છે. રાધનપુરના નંદી ગૌશાળા માટે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે.
રખડતા ઢોરના આતંકે લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે, ત્યારે ભરૂચના બંબાખાના તરફથી મહમદપુરા જવાના જાહેર માર્ગ પર બે આખલા યુદ્ધે ચડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બંને આખલાઓએ રસ્તા પર એવો આતંક મચાવ્યો કે રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો. યુદ્ધે ચડેલા બંને આખલાઓને છૂટા પાડવા સ્થાનિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, છતાં બંને આખલા છૂટા ન પડ્યા. ત્યારે અહીં સવાલ એ છે કે આખલાઓની અડફેટે કોઈ નિર્દોષ ભોગ બને તો જવાબદાર કોણ? તો રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે, ત્યારે આ મુદ્દે રાજ્યપાલે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પશુપાલન શહેરી વિકાસ વિભાગોના પ્રતિનિધિ આ બેઠકમાં હાજર રહ્યા. ગૌશાળા સંચાલકો અને મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા. શહેરી ગ્રામ્ય વિસ્તારની સમસ્યા સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પશુ અંગેની હાલની યોજનાઓની સમીક્ષા કરાઈ. રખડતા પશુની સમસ્યા સંદર્ભે રાજ્યપાલે સૂચનો આપ્યા છે. પશુપાલન શહેરી વિકાસ વિભાગ, કોર્પોરેશન અને ગૌશાળાઓએ સાથે મળી સમસ્યાના ઉકેલનું રાજ્યપાલે સૂચન કર્યું છે. દ્વારકામાં ગઈકાલે મહાદેવ મંદિરના પૂજારી પર હુમલાની ઘટના સામે આવી હતી, ત્યારે પોલીસે કુલ 14 આરોપીઓ સામે આ અંગે ફરિયાદ નોંધી છે. 307 સહિતની અન્ય કલમો મુજબ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સોમવારે અધવચ્ચેથી જ દર્શન કરતા હુમલો કરાયો હતો. પૂજારી તેમજ તેમના પરિવાર પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ મંદિરના પરિસરના મકાનમાં પણ આરોપીઓએ તોડફોડ કરી હતી. હુમલા બાદ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને યાત્રિકો લાઇનમાં પૂજાપાઠ અને દર્શન કરતા હતા, જે આડેથી લાઇનમાં ન લેતા બીજા લોકો ટુકડો થઈ ગયો, મારામારી થઈ ગઈ અને પોલીસ કાકું આવી અને એનું કામ કરે છે બહુ સારી રીતના અને સુરક્ષા વ્યવસ્થા અત્યારે સારી છે. ઘરમાં તાળું મારી અને તાળાની ચાવી બાજુમાં મૂકનાર લોકો સાવધાન, કારણ કે આ જ પ્રકારે તમારા ઘરમાં થઈ શકે છે ચોરી. જી હા, આવી જ એક ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક દ્વારા પોતાના જ ઘરની તાળીના ચાવીથી ઘરમાં ચોરી કરવામાં આવી. લાલબત્તી સમાન કિસ્સો વલસાડના ચીપવાડામાં સામે આવ્યો છે. ચીપવાડના દિયા અપાર્ટમેન્ટમાં રહેતા વૈશાલીબેને બૂટમાં ચાવી મૂકી બજાર ગયા હતા. એક ગઠિયો બૂટમાંથી ચાવી લઈને ઘરમાં ઘૂસ્યો અને 25 તોલા સોનું અને 25,000 રોકડા મળી. કુલ 10.25 લાખની ચોરી કરીને ફરાર થયો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બજાર નીકળી ગઈ, એક ભાઈ હતો આવેલો ત્યાં ઉપર, તો એને પૂછ્યું કે ભાઈ તું શા માટે અહીં આવ્યો તો, એમ કે મેં અહીંયા ફર્નિચરનું કામ કરવા આવેલો છું એમ કે. બજારથી આવીને જોયું તો ઘરમાં બધું ખુલ્લું કરીને બધું લઈ ગયેલા. દ્વારકાની રાવલ નગરપાલિકામાં સત્તા બદલાવાના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે. વીપીપી પાર્ટી અહીં સત્તા ગુમાવી શકે છે. પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ છે. 24માંથી 17 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે, ત્યારે વીપીપીના 6 સભ્યોએ દરખાસ્તને સમર્થન આપ્યું છે. ભાજપના 8, કોંગ્રેસના 8 સભ્યોએ તેને સમર્થન આપ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પારૂલ યુનિવર્સિટીના પાછળના ભાગમાંથી એક ભ્રૂણ મળી આવતા ચકચાર મચી છે. ગર્લ હોસ્ટેલના પાછળના ભાગમાંથી આ ભ્રૂણ મળી આવ્યું છે. એ બ્લોકના પાછળના ભાગેથી આ ભ્રૂણ મળી આવ્યું છે. વાઘોડિયા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. ભ્રૂણનો ડીએનએ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તો પારૂલ યુનિવર્સિટીમાંથી ભ્રૂણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ગર્લ્સ હોસ્ટેલના પાછળના ભાગમાંથી ભ્રૂણ મળી આવવાની ઘટના સામે આવી છે. વાઘોડિયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ ભ્રૂણનો ડીએનએ કરાવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર